નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ પાંચ કેકારવ ગુજરાતી પાઠ છ અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડના ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન પહેલો છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો અચરજ વાર્તા કોની છે જવાબ અચરજ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે બીજો પ્રશ્ન છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી શું જોતો જવાબ છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી ચંદ્રને ઊંચા વાદળમાં પેસીને લાંબા ઝાડ પર ઠેકીને દૂરના પર્વત તરફ જતા જોતો ત્રીજો પ્રશ્ન સૂરજ રોજ ક્યાંથી આવતો અને ક્યાં હાથમી જતો જવાબ સૂરજ રોજ પહાડ પાછળથી આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરી કરીને હાથમી જતો ચોથો પ્રશ્ન છે દૂરના પર્વત પર રહેતા લોકોને કઈ વાતની ખબર હશે એવું છોકરાને થતું તો જવાબ છોકરાને થતું કે સૂરજ ચંદ્ર તારા વાદળ બધા ક્યાં સૂતા હશે સાની વાતો કરતા હશે આ વાતની દૂરના પર્વત પર રહેતા લોકોને ખબર હશે પ્રશ્ન પાંચ એક દિવસ છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવાનું મન થયું તો જવાબ એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવાનું મન થયું છઠ્ઠો પ્રશ્ન છે કે પર્વત પર જઈને છોકરો સૂરજને શું કરતો જોવાની મજા ઉઠાવવા માગતો તો જવાબ પર્વત પર જઈને છોકરો સૂરજને ચત્તોપાટ સૂતેલો સૂતા સૂતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા ઉઠાવવા માગતો પ્રશ્ન સાત પહાડ પર પ્રાણીઓના પગેરા જોતાં છોકરાને મનમાં શું થયું તો પહાડ પર પ્રાણીઓના પગેરા જોતાં છોકરાને મનમાં થયું એનું પગેરું વડવાવ પ્રાણીઓ જોશે અને પગેરું જોઈને કદાચ કોઈ દિવસ પ્રાણીઓ એને ઘરે મળવા પણ આવશે બનો પહેલો પ્રશ્ન સપના રે સપના કવિતા સાના વિશે છે તો જવાબ સ્વપ્ન વિશે બીજું રાતભર ખેલંગે સપનો મેં ચંદા ઓર તો આ લીટીમાં તું એટલે કોણ તો બાળક ત્રીજું ભૂરે ભૂરે બાદલ એટલે કેવા વાદળ તો કાળાશ પડતા રાખોડી રંગના વાદળ આગળ એની પછીનો પ્રશ્ન છે ચોથો ભીનું શું છે તો ભીનો ચંદ્રના પ્રકાશનો પડછાયો છે પાંચમું સપનું કોની જેમ પાણીમાં ઊભું છે તો બગલાની જેમ છઠ્ઠું સપના અપના તો આવા સરખા શબ્દો તો ડીબિયા નીંદ્યા ભર કર ભાલુ લાલુ ગાં છાંવ પાઉ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પહેલું છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું તો છોકરાને થતું કે વાદળ સાથે રમનારા તારા સાથે ઠઠ્ઠા મસ્કરી કરનારા ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે પર્વત પર જવાથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું બીજો પ્રશ્ન છે છોકરો પર્વત પર જઈને શું કરવા માગતો હતો ત્યાં પહોંચીને તે શું જોઈએ છે તો જવાબ છોકરો પર્વત પર જઈને નિરાતે સુવા વાદળ સાથે જમવા ચંદ્ર સાથે મૈત્રી કરવા ત્યાં રહેતા લોકો પાસેથી ચંદ્ર સૂર્ય તારા અને વાદળના રહસ્યોની જાણકારી લેવા માગતો હતો ત્યાં પહોંચીને તેણે ઘણા પ્રાણીઓના પગેરા તાપણાની આસપાસ બેઠેલા ગરબાની વાતો કરતા માણસો પોતાના જેવા નાનકડા ઘર ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા શાંતિથી ખીલે બંધાઈને સૂતેલા બકરા પર્વતની આસપાસ બીજા નાના નાના ગામ આકાશમાં ઊંચે ચંદ્ર અને તારા દૂર દૂર બીજા પર્વત બધી ખીણોમાં ને બધા પર્વત પર નાના નાના ઘર તથા તેની બારીમાંથી નાના નાના છોકરાને જોઈએ છે પ્રશ્ન ત્રીજો પર્વત પરના લોકોનું જીવન એ છોકરાના ગામના લોકો કરતાં જુદું હતું તમને કઈ રીતે ખબર પડી તો જવાબ પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં જુદું ન હતું ત્યાં પણ છોકરાના ગામની જેમ આસપાસ બીજા નાના નાના ગામ બીજા પર્વત નાના ઘર ઘરની બારીમાં નાના છોકરા તાપણું ગરબાની વાતો કરતાં માણસો આકાશમાં ઊંચે ચંદ્ર અને તારા બધું જ હતું ચોથો પ્રશ્ન છોકરો છેલ્લે દુઃખી કેમ થાય છે દુઃખી થાય છે કેમ તો જવાબ હા છોકરો છેલ્લે દુઃખી થાય છે કારણ કે પર્વત પર તે જે જોવા અને જાણવા આવેલો એમાંનું કંઈ જ નહોતું આમ તેનું સઘળું અચરજ ચાલ્યું જવાથી એટલે કે હવે કોઈ જ જાતનું અચરજ બાકી ન રહેવાથી તે દુઃખી થાય છે એની પછી છે બ નો પહેલો પ્રશ્ન ચંદ્રમાં દરરોજ રાત્રે કેવા ફેરફાર થતા હતા જવાબ ચંદ્રનું મો દરરોજ રાત્રે જરા જરા વધતું જઈ મોટું ગોળમટોળ થતું ત્યાર પછી પાછું ધીમે ધીમે નાનું થઈ આખરે એક રાત્રે છું થઈ જતું બીજો પ્રશ્ન દિવસે સૂરજે ઉતારેલા ડગલાનું વાદળ શું કરતા તો જવાબ વાદળ દિવસે સૂરજે ઉતારેલા રંગ રંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા તેઓ ઘેલા થઈને નાસ્તા અને પોતાનો આકાર બદલતા ત્રીજો પ્રશ્ન પર્વત પર ચડવા જતાં છોકરાની હાલત કેવી થઈ તો જવાબ પર્વત પર ચડવા જતાં છોકરાના પગ દુખવા માંડ્યા પણ એ હસતાં હસતાં દોડતો રહ્યો એના કપડાં ખરડાવા માંડ્યા શ્વાસ ભરાઈ આવ્યો અને આંખમાંથી પાણી જરવા માંડ્યું ચોથો પ્રશ્ન છે દોડીને પર્વત તરફ જતો છોકરો થાક્યો હોવા છતાં મનમાં શું વિચારતો હતો તો જવાબ દોડીને પર્વત તરફ જતો છોકરો થાક્યો હોવા છતાં મનમાં વિચારતો પર્વત પર જઈને નિરાતે સુવાનું જ છે વાદળ સાથે જમવાનું છે ચંદ્ર સાથે મૈત્રી કરવાની છે અને પર્વત પર રહેતા લોકો પાસેથી રહસ્યોની સમજ લેવાની છે એની પછી છે પાંચમો પર્વત પર ગયા પછી છોકરાને સાનું દુઃખ ન હતું તો પર્વત પર ગયા પછી છોકરો જે જોવા અને જાણવા પર્વત પર ગયો હતો એવું કંઈ ત્યાં નહોતું હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી આ વાતનું છોકરાને દુઃખ ન હતું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પહેલું છોકરાને કઈ કઈ બાબતનું અચરજ થાય છે તો જવાબ ચંદ્ર એક રાત્રે કેમ છૂ થઈ જતો હશે ચંદ્ર સાથે રાજી કે ગમગીન થતો હશે ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત પર જતો હશે વાદળ ચંદ્રની અડોટ ચાલીને દૂરના પર્વત પર જઈને શ્વાસ ખાતા હશે વાદળ સૂરજે ફેંકી દીધેલા ઢગલા પેરી આકાશના અરીસામાં જોઈ ઘેલા થઈ નાચતા હશે સૂરજ રાત્રે બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે સૂરજ ચંદ્ર બધા ક્યાં હશે હશે વાતો કરતા બીજું છે આ એકમ ભણતા ભણતા સૂર્ય ચંદ્ર તારાવાદળ પહાડ વૃક્ષ કુદરતી તત્વો અને માણસે બનાવેલી ચીજો ઘટનાઓ વિશે જે અચરજ થાય તે લખો તો અહીંયા મેં સૂર્ય ચંદ્ર તારા વાદળ પહાડ વૃક્ષ નદી કોમ્પ્યુટર ગ્લોબલ વોર્મિંગનું લખેલું છે તમને પણ જે અચરસ થાય એ તમે પણ તમારી રીતે લખી શકો છો એની પછીનો પ્રશ્ન છે અચરજ વાર્તામાં બન્યું હોય તો આહા અને ન બન્યું હોય તો ઉફ લખો અને ઉફવાળું વાક્ય સુધારીને લખો તો ચંદ્ર ક્યારેક દુઃખી તો ક્યારેક ખુશ થાય છે બરાબર તો એની અંદર આહા આવશે એટલે કે બન્યું છે એવું બીજું વાદળો અંદરો અંદર વાતો કરીને ખડખડાટ હશે છે તો નથી બન્યું ઉફ તો શું બન્યું છે તો કે વાદળો ચંદ્ર અને તારાનો સંવાદ સાંભળીને ખડખડાટ હશે છે ત્રીજું પર્વત પાર જઈને વાદળ સાથે મૈત્રી કરવાની હતી તો નથી બન્યું બનેલું પર્વત પાર જઈને ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી ચોથું સૂરજ પર્વત પર નિરાતે બેઠો બેઠો વિચાર કરતો તો ઉપ ખોટું છે તો બેઠો બેઠો નહીં પણ સૂતો સૂતો હતો પાંચમું છે પર્વત પર રહેતા લોકો ચંદ્રને વાદળ વિશે વાતો કરે તો ખોટું ઘરબાર વિશે વાતો કરે છઠ્ઠું પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા સાંભળે છે તો ઉપ ખોટું છે કવિતા સાંભળતી નથી પણ કવિતા બોલે છે અને સાતમું છે છેવટે છોકરાને કોઈ રંજ રહ્યું અચરજ થયું ખોટું છે કાંઈ અચરજ ન રહ્યાનો રંજ થયો ખરા ખોટા તો પહેલું ખોટું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું સાચું પાંચમું ખોટું છઠ્ઠું સાચું સાતમું ખોટું એની પછી છે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો છોકરો રોજ ચંદ્રને જોયા કરતો બીજી ખાલી જગ્યા છે એમાં પણ ચંદ્ર ત્રીજામાં વાદળ ચોથામાં પર્વત પાંચમામાં રહસ્યો છઠ્ઠામાં વેલા અને સાતમામાં ઘરબાર એની પછીનો પ્રશ્ન છે છોકરાને આ જાણવાની ઈચ્છા થાય છે હા કે ના તો ચંદ્રના દુઃખનું કારણ શું છે તો હા એને ઈચ્છા થાય છે એટલે હા ચંદ્ર રોજ દૂરના પર્વત પર શા માટે જાય છે તો હા ચંદ્ર કઈ ભાષા બોલતો હશે તો એમાં નથી ઈચ્છા થતી એટલે ના જવાબ આવશે હવે છે અચરજ વાર્તામાં છોકરાને સેના વિશે કઈ કઈ બાબતનું અચરજ થાય છે દરેક માટે બે બે બાબતો લખો તો અહીં ઉદાહરણમાં ચંદ્ર આપેલ છે તો વાદળ ને બે અચરજ અને તમને થાય છે કે નહીં તો થાય તો હા અને ન થાય તો ના એવી જ રીતે સુરતના બે સૂર્યના બે અચરજ આપેલ છે અને તમને થતા હોય તો હા પછી તારાના અચરજ પણ લખેલ છે આગળનો પ્રશ્ન જોઈએ કે આંખો બંધ કરી અચરજ વાર્તા યાદ કરો અને સાચા અર્થવાળું વાક્ય તો પહેલું છે છોકરાને થયું એનું પગેરું વગડાવ પ્રાણીઓ જોશે કદાચ કોઈ દિવસ એને ઘેર મળવા આવશે તેમાં બીજું વાક્ય છે એ સાચું આવે એવી જ રીતે આ બીજામાં એ ત્રીજું વાક્ય સાચું આવશે જે બતાવેલું છે અને ત્રીજો પ્રશ્ન છે એની અંદર પણ બીજું વાક્ય આવશે આગળનો પ્રશ્ન જોઈએ વાર્તામાં નીચેના કુદરતી તત્વોને માણસ જેવા કયા કામ કરતા બતાવ્યા તો સૂર્યને તો ડગલો બદલવો સૂવું વિચાર કરવો ચંદ્રને ખુશ થવું ઉદાસ થવું વાતો કરવી વાતો સાંભળવી એવી જ રીતે તારા વાતો કરવી સાંભળવી કવિતા બોલવી વાદળ તો હસવું શ્વાસ લેવો ડગલો પહેરો અરીસામાં જોવું નાચવું અને તાળી પાડવી પ્રશ્ન બાર પ્રશ્નોના ઉત્તર આપો જંગલને વગડો પણ કહે વગડામાં રહે પ્રાણીઓને વગડાવ કહેવાય તમને કયું વગડાવ પ્રાણી ગમે તો વાઘ બીજું તમે કયા કયા પ્રાણીના પગેરા ઓળખી શકો તો જે ઓળખો એના નામ લખવાના તમને અંબરમાં શું જોવા મળે તો સૂર્ય ચંદ્ર તારા અને વાઘ તમને ક્યારે ક્યારે શ્વાસ ભરાય એવું લાગે તો જ્યારે તમને એવું લાગે એ લખવાનું છે તમારા વિસ્તારમાં રહસ્યવાળી જગ્યા જો હોય તો આ લખી એનું નામ લખવાનું એની પછી તમે કોના કોના કપડાં પહેરો તો તમારા તે ઢગલા જેવા લાગે તો મોટાના મમ્મી પપ્પા દાદા દાદી બારમો પ્રશ્ન એ આપણે જોયો હવે આગળનો પ્રશ્ન જોઈશું તેરમો ખાલી જગ્યાઓ છે કૌંસમાં જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો જવાબ જોઈએ પહેલામાં રહસ્ય બીજામાં કૌતુક ત્રીજામાં વગડાવ ચોથામાં ગમગીન પાંચમામાં પાર કરવું અને છઠ્ઠામાં ભેટો કરવો આવશે એની પછી બશે આપે અમાં આપેલા કૌશમાંના શબ્દ પરથી પાંચ વાક્ય બનાવવાના છે બે શબ્દ છે સરસ છે એક પણ શબ્દ રહી જવો ન જોઈ અને અચરજ વાર્તાનું એક પણ વાક્ય ન ન આવવું જોઈએ તો અહીંયા વાક્ય બનાવેલ છે કે નતાશા ટીવી પર આવતા ઇન્ડિયન આઇડલ પ્રોગ્રામ પાછળ એવી ઘેલી થઈ ગઈ હતી કે તેનું પ્રસારણ શરૂ થાય એટલે તરત જ બધા કામ પડતા મૂકી મુગ્ધ ભાવે ગીતો સાંભળવા બેસી જતી એવી જ રીતના બીજું ત્રીજું ચોથું અને પાંચ વાક્યો આપેલ છે આગળનો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો તો ત્રણ શબ્દો આપેલ છે આજુબાજુ વગડાવ ગમગીન તેનું વાક્ય મારા ગામની આજુબાજુના વગડાવ પશુઓ મારી જેમ ક્યારેક ગમગીન થતા હશે એવી જ રીતે આખે આંખો પાર કરવું અચરજ તો આખે આંખો સમુદ્ર તરીને પાર કરવો એ અચરજ કહેવાય મિજબાની ખડખડાટ ખુશ જન્મદિવસની મિજબાનીમાં બાળકો ખુશ થઈને ખડખડાટ હસતા હોય અંબર અડોટ કૌતુક અંબરમાં સૂર્ય અને ચંદ્ર અડોળ દેખાય તો કૌતુક લાગે તો આવા તમારી રીતે બીજા વાક્યો પણ વિચારીને લખી શકાય હજી અહીંયા બીજા પણ વાક્યો આપેલ છે છઠ્ઠું આસપાસ પગેરું રહસ્ય તો ઘટનાના આસપાસના સ્થળેથી ગુનેગારનું પગેરું શોધી ગુનાનું રહસ્ય શોધી શકાય આગળનો પ્રશ્ન જોઈએ કે ઉદાહરણ મુજબ શક્ય તેટલા વિરોધી શબ્દ વાપરી વાક્ય ફેરવવાનું અહીંયા છે હું ને મારો ભાઈ ઝડપથી પર્વતના શિખરે ચડ્યા તો તું ને તારો ભાઈ ધીમેથી ખીણની તળેટીએ ઉતર્યા એવી જ રીતે બીજું પૂનમની રાત્રે ચંદ્રને આખે આખો જોઈને મમ્મી રાજી થઈ તો અમાસના દિવસે સૂર્યને થોડોક પણ ન જોઈને મમ્મી ઉદાસ થઈ પોતાની બકરીને જીવતી જોતા કાકા શાંત થઈ ગયા તો પારકી બકરીને મરેલી જોતા કાકા અસાન થઈ ગયા એવી જ રીતે ચોથા અને પાંચમા વાક્ય પણ વિરોધી આપેલ છે અહીંયા કેવી રીતે અને આમ કરશો એમ બંને શબ્દો આપેલા છે એ શબ્દ જૂથનો ઉપયોગ કરી અહીંયા વાક્યો બનાવવાના છે તો મેં આ બધા શબ્દ જૂથનો ઉપયોગ કરી આ મુજબ વાક્ય બનાવેલ છે હવે તેને જરા જરા સમજણ પડવા લાગી ઓહો તું તો વધીને પપ્પા જેવડો થઈ ગયો ટ્રેનનો દૂર દૂર સુધી અવાજ સંભળાતો તો તમે પણ તમારી સૂઝબૂઝ પ્રમાણે વાક્ય બનાવી લખી શકો વાંચો અર્થ સમજો અને ઉદ્ગાર ચિહ્ન કે પૂર્ણ વિરામની નિશાની કરી વાક્ય લખો પહેલું છે અરર છોકરું પડી ગયું તો અરર ઉદ્ગાર ચિહ્ન આવશે અને પડી ગયું ત્યાં પૂર્ણ વિરામ આવશે તો એવી જ રીતે દરેકમાં જ્યાં ઉદ્ગારચિહ્ન પૂર્ણવિરામ આવે એ મૂકી વાક્ય બનાવેલા છે આ પંક્તિમાં જે સાચો લાગે એ લીક કરવાનો છે કે અખિયો કી ડીબિયા ભરદેરે નીંદ્યા તો એમાં ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં ભરાઈ જાય

જો આવું હોય તો કેવું હોય એ તમારે તમારા વિચાર લખવાના છે એક વાક્ય જોઈએ કે જો આંખો દાબડી હોય તો નિંદર સિવાય બીજું શું ભર્યું હોય તો જો આંખો દાબડી હોય તો નિંદર સિવાય પ્રેમ નફરત સ્વપ્ન આશા દયા વગેરે ભર્યું હોય બીજું છે જો વાદળ રીંછ હોય તો આકાશમાં શું કરે જો વાદળ રીંછ હોય તો આકાશમાં મધ શોધે એવી જ રીતે ત્રીજા ચોથા અને પાંચમા વાક્ય વાંચી અને સમજી લખી શકો છઠ્ઠો પ્રશ્ન પણ આપેલ છે હવે એકવીસમો પ્રશ્ન કે અહીં જે વાક્ય આપ્યું છે એ તમને સાચું લાગે તો હકીકત અને ખોટું લાગે તો સપનું લખવાનું છે પહેલું છે રાજુ હેલિકોપ્ટરમાં મુંબઈ ગયો તો સાચું હોઈ શકે એટલે હકીકત બીજું એક સપનું વિવેકની આંખોની પેટી ખોલી અંદર પેસી ગયો તો ખોટું છે એટલે સપનું એવી જ રીતે ત્રીજું તો હકીકત ચોથું સપનું પાંચમું સપનું છઠ્ઠું સપનું સાતમું સપનું અને આઠમું વાક્ય એ હકીકત છે જે અહીંયા આઠમું દેખાય છે અને પછી બે વાક્યો જાતે બનાવવાના છે તો એ બનાવેલ છે તમે પણ બનાવી શકો હવે છે તમને કેવું સપનું આવ્યું હોય તો એ સપનાનું વર્ણન કરવાનું છે તો અહીંયા મેં લખ્યું છે કે મને જોવાનું બહુ ગમતું સ્વપ્ન તો મેં અહીંયા મારા વિચાર મુજબ એક સપનું લખેલ છે તમે પણ તમારી રીતે મૌલિક વિચાર કરી જાતે લખવાનું છે પછી છે અહીંયા ઉપર કાઉન્સમાં શબ્દો આપેલા છે વાક્યો તો એ ભેગા થઈ ગયેલા તો એને આ રીતે અહીંયા આ યોગના વાક્યો છે અને આ બાજુ ગાંધીજીના વાક્યો છે તો એમ બંનેને અલગ કરી આવી રીતે બંનેના ફકરા લખવાના છે આગળ જોઈએ એકબીજાને કહો કે શું થયું હશે તો પહેલાં શું થયું હશે અત્યારે અને પછી શું થશે તો અહીંયા અમુકમાં પહેલાંનું આપેલું છે અમુકમાં અત્યારનું આપેલું છે અને અમુકમાં પછીનું આપેલું છે તો બાકીની ઘટતી વિગત તમારે આ મુજબ પૂરવાની છે પછી છે સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો તો બે શબ્દમાંથી જે સાચો શબ્દ હોય એ અહીંયા લખવાના છે અને વિરોધી શબ્દો જે પણ અહીંયા લખેલા છે બધા તો આ મુજબ વિરોધી શબ્દો આવશે એની પછી જોઈએ કે ઉદ્ગારચિહ્ન પ્રશ્નાર્થ અને પૂર્ણ વિરામ મૂકી વાક્ય લખવાના છે તો એની આંખમાં જળજળિયા આવ્યા તો આ વાક્યમાં પૂર્ણ વિરામ આવશે તો એમ દરેક વાક્યમાં જે આવે એ અહીંયા મૂકેલું છે એ મુજબ સમજી અને તમારે પણ મૂકવાનું રહેશે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય વધારવાનું છે કે બાળક ઊંઘી ગયું તો બાળક શાંતિથી ઊંઘી ગયું તો અહીંયા કૌંસમાંથી એવી રીતે શબ્દ ગોતી આ આઠે આઠ વાક્યો લખવાના છે હવે છે આશાની આશા ફકરો આપેલ છે એ ફકરાના આધારે પ્રશ્નના જવાબ પછી છે ઉદાહરણ પ્રમાણે કલ્પના કરીને લખો વરસાદ એટલે આકાશમાં ઊંધા લટકાવેલા ફુવારા આકાશમાં ચાલુ રાખેલા નળ તો એમાં આગળ વિચારવી કે ચોરેલું પાણી પાછું આપતો ચોર તો આવી રીતે તમને જે કલ્પના લાગે એ આ મુજબ લખવાની છે ઉપર જે ફકરો હતો એના આ પ્રશ્નો છે સાતમો છોકરો આશા રમે છે તેવા રમકડાથી રમે અને છોકરો આશાનો ભાઈ રમે તેવા રમકડાથી રમે એ વાત તમને બરાબર લાગે છે કેમ તો છોકરી આશા રમે તેવા રમકડાથી રમે છોકરો આશાનો ભાઈ રમે તેવા રમકડાથી રમે એ વાત મને બરાબર લાગતી નથી કેમ કે રમકડા બાળકો માટે હોય તેને છોકરા માટેના છોકરી માટેના એવા જુદા પાડી જરૂર નથી આમ કરવાથી સમાજમાં છોકરા છોકરીનો ભેદ ઊભો થાય એની પછી છે આશાના મમ્મી પપ્પા તમને સી સલાહ આપશો તો આશાના મમ્મી પપ્પાને કહીશું કે છોકરા છોકરીને સમાન મહત્વ આપવું જોઈએ બંનેની રમત પણ સરખી હોવી જોઈએ આગળ જોઈએ લીટી કરેલા શબ્દને જગ્યાએ કૌશમાં શબ્દ તો પહેલું વાક્ય ઉદાસ તો એની જગ્યાએ એને મળતો ગમગીન નવાય તો અચરજ કુતુહલ તો કશુંક નવું જાણવાની ઈચ્છા શ્વાસો શ્વાસથી જોરથી ચાલવા લાગ્યો તો શ્વાસ ભરાઈ ગયો વગડાના તો વગડા પ્રશ્ન આપણે આગળ આવી ગયો છે પ્રવૃત્તિ એના જવાબ પણ અહીં આપેલ છે જે તમે લખી શકો છો અહીંયા તમને આવેલ સ્વપ્ન એનું એક ચિત્ર દોરવાનું છે છેલ્લે જોઈએ કે કોષ્ટક આપેલ છે એમાંથી આ જે શબ્દો છે એ બધાને શોધી અને લખવાના છે તો અહીંયા કોષ્ટકમાંથી એ શબ્દોને શોધી શબ્દોના અર્થ શોધી અહીં લખેલ છે છેલ્લા શબ્દ પરથી શબ્દ બનાવવાનો તો યમુ ના તો ના ઉપરથી ના ગ ઉપરથી ગણપતિ તી ઉપરથી તિલક અને ક ઉપરથી કલમ તો એવી જ રીતે મગર બળદ અને રજતના આધારે આગળ શબ્દો લખવાના છે આભાર મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું